ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એમસી ક્લાર્ક એક્ઝામ સ્પેશિયલ વિડીયો મિત્રો છે. આ છેલ્લી ક્ષણોની તૈયારી અંતર્ગત ભાગ બે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. મિત્રો, આ વિડીયોની અંદર આપણે એવી બાબતોની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ કે જે અમદાવાદ સાથે જોડાયેલી છે અને આપને ચોક્કસ પરીક્ષાલક્ષી ઉપયોગી બની રહેવાની છે. કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે એમાં અમદાવાદ રિલેટેડ ઘણા બધા પ્રશ્નો છે, પૂછાય જ છે. મિત્રો, તો વાત કરીએ આપણે અમદાવાદ સાથે જોડાયેલું એવું એક મહત્વપૂર્ણ નામ છે, મગનલાલ વખતચંદ. મિત્રો, એલેક્ઝાન્ડર ફાર્મસે જે સ્થાપેલી ગુજરાતી વિદ્યાસભા છે એ લગભગ આપણે જોઈએ તો 150 વર્ષ જૂની છે. કેટલા વર્ષ જૂની છે મિત્રો? 150 વર્ષ. સાથોસાથ મિત્રો, આપણે યાદ રાખશું કે આ સંસ્થાના જે સભ્યો હતા એ 19 સભ્ય હતા અને 19 સભ્યની સાથે 18 સભ્યો તો અંગ્રેજ હતા. કોઈ પણ પ્રોપર ગુજરાતી સભ્ય છે ત્યાં ન હતું. માત્ર એક જ એવા વ્યક્તિ હતા કે જે ગુજરાતી હતા અને એમનું નામ શું છે કે જેમની વિશે આપણે વાત કરી રહ્યા છીએ, એવા મગનલાલ વખતચંદ. તો આ એક મગનલાલ છે એ જ માત્ર મિત્રો કેવા હતા, એકમાત્ર ગુજરાતી હતા, ગુજરાત વિદ્યાસભા સાથે સંકળાયેલા અને તેઓ સહાયક મંત્રી તરીકે પણ ત્યાં સંસ્થા સાથે જોડાયેલા હતા. મિત્રો, બીજી એક મહત્વની વાત કે તમને આની સાથે એક નવો પ્રશ્ન પણ એવો પૂછાય કે બુદ્ધિ પ્રકાશ છે એનું સામયિક છે એનું નામ કોની સાથે જોડાયેલું છે, તો અહીંયા પણ આ પ્રશ્ન તમે જોયેલું હશે. જો આપ પહેલી વાર એક્ઝામ આપતા હશો તો થોડો આંશિક અભ્યાસ આપણે જૂની પરીક્ષાનો કરેલો હશે તો આપને ચોક્કસ ખબર હશે કે બુદ્ધિ પ્રકાશ છે એ ગુજરાત વિદ્યાસભા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. સાથોસાથ મિત્રો, આપને એ પણ જણાવી દઈએ કે કવિ દલપતરામ પહેલાં જેમને વિદ્યાસભાનો કાર્યભાર સંભાળેલો હોય તો એ માત્ર ને માત્ર કોણ છે? મગનલાલ વખતચંદ. મિત્રો, આ તો થઈ મગનલાલની વાત. હવે મિત્રો, આપણે 3 દરવાજા વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો આપ જાણો છો કે 3 દરવાજા એ અમદાવાદની ખૂબ ફેમસ જગ્યા છે. મિત્રો, મેદાને શાહ નામના મોટા મેદાનમાં બુરુજ તથા ઝરૂખાથી મંડી સુંદર 3 દરવાજા કોણે બંધાવેલા હતા એવું તમને પૂછવામાં આવે તો અહીંયા આપણે અહમદ શાહ નામ યાદ રાખશું. અહમદ શાહ કોણે બંધાવેલા હતા? 3 દરવાજા સાથે જોડાયેલું નામ છે મિત્રો, અહમદ શાહ. સાથોસાથ મિત્રો, ત્યાંની બીજી પ્રખ્યાત વસ્તુની આપણે વાત કરીએ તો એ છે જુમા મસ્જિદ. આજે જુમા મસ્જિદ છે મિત્રો એ 1424માં બનાવવામાં આવી હતી. ક્યારે બનાવવામાં આવી હતી? 1424માં. મિત્રો, 1424માં આ મસ્જિદ તો બનાવવામાં આવી, પરંતુ બન્યું એવું કે 1819માં ધરતીકંપ આવ્યો અને ધરતીકંપ આવ્યો ત્યારે આજે હતી મસ્જિદ એ મસ્જિદ પડી ગઈ અને પડી ગઈ પછી એને સર્વેયર જનરલ કંડરલ દ્વારા છે એમને મોનિયર વિલિયમ્સે લીધેલી અને ત્યાર પછી એનો જીર્ણોદ્ધાર છે એ મિત્રો કરવામાં આવ્યો. આમ જોઈએ તો આખી મસ્જિદ વિશે આપણે થોડીક ડિટેલ મેળવીએ તો 130 મીટર છે એની લંબાઈ છે મિત્રો. સાથોસાથ એની પહોળાઈ છે 82 મીટર છે અને તેના 3 દરવાજા છે. એક પૂર્વમાં એક દરવાજો છે, પૂર્વમાં છે, ત્યારે બીજો દરવાજો છે એ પાનારકોર નાકે છે અને ત્રીજો દરવાજો છે કાગદીગોળમાં છે. ત્યાર પછી મિત્રો, આપણે એની વિશે જ આગળ વાત કરીએ તો બાંધકામ છે કયા પથ્થરથી કરવામાં આવેલું છે. જો એવું પૂછાય તો આપણે ખાસ અહીંયા યાદ રાખશું કે રેતિયા પથ્થરથી. કયા પથ્થરથી મિત્રો? રેતિયા પથ્થરથી આનું કામકાજ છે કરવામાં આવેલું છે, જ્યાં નમાજ પડવાની જગ્યાએ મિત્રો આરસનો ઉપયોગ છે થયેલો છે. કેનો ઉપયોગ ફ્રેન્ડ્સ? આરસનો ઉપયોગ છે થયેલો છે. 4 તરફ મિત્રો એના કાંગરા છે અને 6 જાદાર બારીઓથી એનું નિર્માણ કરવામાં આવેલું છે. 190 થાંભલાઓ છે મિત્રો. ખાસ કરીને આટલી વિગતો આપણે મસ્જિદની સંદર્ભે યાદ રાખશું અને એમાં પણ આપણે આગળ બીજી વાત કરીએ હવે તો. તો મિત્રો, બીજી એની મહત્ત્વની છે એ બાબત છે સરખેજ. હવે જેટલું અત્યારે હાલ અમદાવાદ વિકસિત છે એટલું પહેલાંના સમયની અંદર એ વિકસિત જોવા મળતું ન હતું. તો જે સરખેજ છે મિત્રો
એ નાનું હતું પરંતુ એ ખાસ કરીને શેની માટે વખણાતું, જો એમ પૂછાય તો સરખેજના રોજાનું બાંધકામ છે એ ખૂબ ફેમસ છે, કોતરણીની દ્રષ્ટિએ આ સ્થળ છે ખૂબ જ પ્રખ્યાત છે. સાથોસાથ મિત્રો, જેમને નિર્માણ કરાવેલું છે એ જોઈએ તો આપણે સુલતાન મોહમ્મદ બેગડા, આની સાથે જોડાયેલું નામ છે સુલતાન મોહમ્મદ બેગડા. ખાસ યાદ રાખી લેજો કે જેને જેને સંતોનો સહવાસ છે એ ખૂબ જ પ્રિય હતો, અને તેથી પોતાની દરગાહમાં પણ તે સંતનું સાનિધ્ય માટે સંતના રોજાની સામે જ કરાવી હતી. આ વિગત મિત્રો આપણે સરખેજના સંદર્ભે યાદ રાખશું, અને જો તમને પૂછાય તે કેટલી હતી લાંબી અને પહોળી, તો 280 મીટર મિત્રો એનું બાંધકામ કરાવેલું હતું લાંબુ, અને 230 મીટર ત્યાં પહોળું તળાવ પણ ખોદાવેલું હતું, અને જ્યાં અન્ય સંતો વગેરેને દફનાવવામાં આવેલા હોવાનો પણ આપને ઇતિહાસની અંદર વાત છે પ્રાપ્ત થાય છે. મિત્રો સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે જે સરખેજના રોજા છે એની વચ્ચે સંત અહમદ ખટ ફરીથી નામ બોલું છું યાદ રાખી લેજો, નો મુખ્ય અને વિશાળ રોજો આવેલો છે, અને જે રોજાઓ છે ગુજરાતભરમાં જે રોજાઓ છે તેમાં એ સૌથી મોટો છે. તેનો ફેલાવો કેટલો છે જો મિત્રો યાદ રાખી લેજો, જે સરખેજના રોજાઓ છે એની વચ્ચે આવેલો રોજો છે સંત અહમદ ખટનો, અને જેનો ગંજબક્ષનો મુખ્ય અને વિશાળ રોજો કહેવાય છે. અને ગુજરાતની અંદર સૌથી મોટો કોઈ રોજો હોય તો એ આ રોજો છે, કે જેનો ફેલાવો 35 ચોમીટર છે. કેટલા મીટર? 35 ચોમીટર તેનો ફેલાવો છે. મિત્રો આ સંદર્ભે આપણે યાદ રાખીએ તો નજીકમાં જ મહેમૂદ બેગડો અને તેની બેગમોનો રાજાની ભીતો પણ કબર પર સુંદર કોતરણી સરખેજના રોજાની અંદર આપને પ્રાપ્ય થાય છે. તો મિત્રો આ પાર્ટ વનની અંતર્ગત આપણે જુમા મસ્જિદ, 3 દરવાજા, મગનલાલ વિશે વાત કરી, સાથોસાથ આપણા સેકન્ડ પાર્ટ થર્ડ પાર્ટની અંદર આપણે વાત કરીશું બીજી કેટલીક.